ગત વર્ષે કોરોના મહામારી અને લોકડાઉનના કારણે ગૌશાળાઓ પાંજરાપોળમાં દાનની આવક બંધ થઈ જતા ગૌશાળાના સંચાલકોને સરકાર પાસે રજૂઆત દ્વારા અનેક માંગણીઓ કરી આંદોલનની તૈયારી દાખવી હતી। તેના પરિણામે સરકારે રાજ્યની તમામ ગૌશાળા અને પાંજરાપોળમાં આશરે 4 લાખ જીવો માટે પ્રતિદિન દરેક એક પશુદીઠ 25 રૂપિયાની રોકડ સહાય 5 માસ માટે જાહેર કરી હતી, જેના કારણે ગૌશાળા અને પાંજરાપોળના આશ્રિત જીવોને નિભાવવા સરળ બન્યું હતું। પરંતુ આ વર્ષે હજુ દાનની આવક માંડ માંડ શરૂ થાય તે પહેલાં ફરીથી કોરોના મહામારીની બીજી લહેર શરૂ થઈ ગઈ અને ગત વર્ષ કરતાં આ વર્ષે હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે અને દાનની આવકમાં મોટી અસર પડી રહી છે। ગૌશાળાઓમાં અને પાંજરાપોળમાં દાનની આવક ઘટતા પશુઓ માટે ઘાસચારો લાવવા માટે ઘણી મુશ્કેલીઓ પડી રહી છે, તેમજ સમયસર ઘાસચારો ન મળવાના કારણે ગૌશાળાની ગાયોની હાલત દયનીય બનતી જઈ રહી છે। જોકે પાંજરાપોળ કે ગૌશાળામાં પરિસ્થિતિને અનુરૂપ પશુઓને કેવી રીતે જીવાડવા તે પ્રશ્ન ઊભો થયો છે। ત્યારે ગૌશાળાઓ અને પાંજરાપોળના સંચાલકો દ્વારા ગત 29 એપ્રિલના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ તેમજ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને સભ્ય સચિવ ગૌસેવા આયોગને પત્ર લખી માંગણીઓ કરી હતી। ત્યારબાદ 14મીના રોજ ફરીથી પત્ર લખી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી અને તેમાં જણાવ્યું હતું કે જો પશુઓને ભૂખે મરવાનો વારો આવશે તો સંચાલકો ઉપવાસ પર બેસે તેવી ચીમકી ઉચ્ચારી હતી। પરંતુ આ રજૂઆતો કરવા છતાં હજુ સુધી સરકાર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને લઈ ગત રવિવારના રોજ લાખણી તાલુકાના સેકરા ગામે સંચાલક મંડળ અને ગૌ પક્ષની મિટિંગ રાખવામાં આવી હતી। તેમાં આગામી સમયમાં પત્ર દ્વારા ધારાસભ્ય અને સાંસદ સભ્ય જાણ કરી સહાય માટે સરકારમાં રજૂઆત કરવાની અને ના છૂટકી આંદોલન કરવાની રણનીતિ ઘડાઈ હતી, જે દરમિયાન ગૌશાળા પાંજરાપોળમાં ફેડરેશન ગુજરાત રાજ્યના મેનેજિંગ ટ્રસ્ટી જયંતિભાઈ દોશી, બનાસકાંઠા ગૌશાળા પાંજરાપોળ ફેડરેશનના પ્રમુખ જીનુભાઈ શાહ, જીવદયા પ્રેમી કિશોરભાઈ દવે, બનાસકાંઠા ગૌશાળા પાંજરાપોળ ફેડરેશનના ઉપપ્રમુખ બાલકૃષ્ણ શાસ્ત્રીજી, પાટણ પાંજરાપોળ માનદ મંત્રી ધીરુભાઈ શાહ તથા ગૌશાળા પાંજરાપોળના સંચાલકો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા। કોરોનાના કાળમાં જે પ્રકારે મનુષ્ય માત્ર નહીં પણ જીવ માત્ર માટે જીવવું કઠિન થતું જાય છે એવા સમયમાં ગાયોની સ્થિતિ ખૂબ જ કફોડી છે। ઠેર ઠેર ગૌશાળાઓમાં ગાયો માટે દાનની આવક ક્યાંથી છે નહીં, દૂર દૂર સુધી કોઈ રસ્તો દેખાતો નથી, ત્યારે આખરે બધાની નજર સરકાર તરફ મંડાય છે। સરકારની પોતાની આ પ્રાથમિક ફરજ છે અને ભારતીય બંધારણ પણ એવું કહે છે કે તમામ પશુ પક્ષી હોય કે જીવજંતુ હોય એ બધાના ભરણપોષણની એક રીતની જવાબદારી સરકારે ઉઠાવવી જોઈએ અને એટલે આ બધી જ ગૌશાળા પાંજરાપોળોએ આજે વિસ્તારથી ચિંતન કરીને આ વિષય ફરીથી એક વખત સરકારશ્રીના ધ્યાન ઉપર મૂકવા માટે એક કમિટીની રચના કરવામાં આવી। બનાસકાંઠાના જેટલા પણ ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, નેતૃત્વ છે, આ બધાને એક આવેદનપત્ર આપવામાં આવશે, એ બધાના દ્વારા સરકારમાં રજૂઆત કરાવવામાં આવશે અને આખરે મુખ્યમંત્રીને મળીને આ ગૌશાળા પાંજરાપોળને સહાય મળે અને કોરોનાના કપરા કાળમાં ગાયો માટે જીવન સુલભ બને એવા પ્રયાસો કરવા માટે કમિટી પોતાનો પ્રયત્ન કરશે અને છતાંય જો સરકાર નહીં આપે તો આખરે આ ગૌશાળાના સંચાલકોએ આંદોલનનો રસ્તો પણ અખત્યાર કરવો પડશે। બનાસકાંઠા જિલ્લા અને પાટણ જિલ્લાની અંદર ગૌશાળા પાંજરાપોળોની અંદર જે નિભાવ થઈ રહ્યો છે તેમાં ભયંકર પરિસ્થિતિ નિર્માણ થઈ છે। ઘાસચારો બહુ ઊભો થયો છે, કોરોના મહામારીના હિસાબે દાનની આવક બિલકુલ બંધ થઈ ગઈ છે અને પશુધનને કઈ રીતે હાચવું એ ગૌસેવકોના દિલની અંદર ખૂબ વિભાષણ છે। આ જે ગૌશાળાઓ પહોંચાડવાની અંદર ગૌધન દુઃખી થયું છે એ ગૌ સંચાલકો હવે એમનાથી આ વસ્તુ જોઈ શકાતી નથી, એના ભાગરૂપે આજે આખા જિલ્લાના પાટણ જિલ્લાના બધા ગૌસેવકો ગૌશાળા પહોંચાડવાના સંચાલકો આજે એકત્ર થયા અને આના માટે શું કરવું જોઈએ, એના માટે શું કરી શકીએ કે જેથી આ અબોલ જીવોને આપણે બચાવ કરી શકીએ, એના માટે સરકાર સાથે રજૂઆત કરવા માટે સરકારની અંદર પણ આ કોરોના મહામારીની અંદર સરકાર આ બાબતમાં તાત્કાલિક વિચારે એ બાબતમાં ખૂબ ચર્ચા કરવામાં આવી અને આ અંગે દરેક સ્થાનિક ધારાસભ્યો અને સરકાર લેવલે પોકી અને અમારા પરિસ્થિતિનું આખું નિર્માણ જે સંકલન શું છે એ સરકાર સુધી પહોંચાડવા માટેનું આજે અમે નિર્ણય કર્યો। અત્યારે કોરોના કાળની પરિસ્થિતિના કારણે દાનની આવકો બંધ થવાના કારણે અને મોંઘવારી માજા મૂકી રહી છે એવા પરિસ્થિતિની અંદર અત્યારે ઠેર ઠેર દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, એ પણ પાછી જે કુદરતી હોવી જોઈએ નથી પણ પ્રાકૃતિક રીતે
प्रकृति विरोध में अत्यारे मोंघवारी वधी छे, घास चारो खूब मोघो थई गयो छे। आ परिस्थिति अंदर पाटण जिल्लो अने बनासकांठा जिल्ला अंतर्गत जेटली गौशाला पांजरापोळो छे बधे त्राहिमाम पोकारी रह्या छे। संचालकों ने क्यां जो खबर पड़ती नथी, अने सरकार माई बाप कहवाय एटले बीजे कोई द्वार खखड़ाया करता माई बाप पासे पहोंची जाऊं एवं उचित लागे छे। एटले सत्वरे सरकार जागे अने अमारी मांगो पूरी करे, अमारी एटले के अमारा गौधननी, अमारा गौवंशनी, अमारा पशुओनी, ए अबोल जीवोनी वाचा सांभळे अने जल्दीथी कंईक सत्वरे कंईक सारा काम करे ए हेतुथी आजे आयोजन मीटिंगनुं करेलुं हतुं अने आगळ एने लगता कार्यक्रमो अमे रजू करशुं। मेनेजिंग ट्रस्टी श्री जयंतिभाई अने प्रमुख श्री चिनुभाई शाहनो मने गई काले मेसेज मळ्यो के आ रीतनी एक मीटिंग जे रीते पांजरापुरमां तकलीफ छे ए रीतनी एना माटे आपणे शुं करवू एना माटे एक मीटिंग क्षेत्रा मुकमे राखेल छे अने आ माटे अमारा सक्रिय कार्यकर अने पांजरापुर राधनपुरना ट्रस्टी कमलेशभाई पण बहु सजाग छे। एमनो पण मेसेज आव्यो के धीरुभाई आपणे पाटण जिल्लानी तमाम पांजरापुरने मेसेज पहोंचाडीए, पण गईकाले अमने समाचार मळ्या एटले लगभग पांजरापुरना ट्रस्टीओने अनुकूलता हती नहीं, बाकी पाटण जिल्लानी तमाम पांजरापुर अत्यारे बहु मुश्किली में छे अने आपणे गमे तेवी रीते तकलीफ में पण ढोरने मुश्किली न पड़े, ढोर भूखे न रहे एनु सतत ध्यान आपीए छीए, पण क्यां सुधी खेंची खेंची ने क्यां सुधी खेंचवू, आखरे तो आ जवाबदारी सरकारनी छे। पण ज्यां सुधी सरकार ने अपने करगरीने विनंती करीने अपने कहीए छीए कि साहेब अमने मदद करो मदद करो, पण जो सरकार आपणू नहीं सांभळे तो मने एम लागे छे कि आपणे एमने गांधी चिंता मार्गे हिंसक लड़त आपीने पण आ वात समजावी पड़शे अने सरकारे आ माटे नमतू जोखवू पड़शे, नहींतर आ पशुओ जीवता नहीं रही सके अने लाशो आपणे पशुओ जेवी रीतना लाशो तरती देखाय छे ए रीते आ पशुओ पण मरण थता आपणने देखाशे। एटले माटे मेहरबानी करीने मारी सरकारने विनंती छे कि अमारी आ विनंती सांभळो अने कंईक करो, बाकी तो भरतभाई जेवानी जरूर छे कि जो सरकार न सांभळे ने तो कलेक्टर कचेरीनी अंदर अने डीडीओनी कचेरीनी अंदर पशुओ एमने केम्पस में पूरी दो कि साहेब अमे हवे नथी करी सकता, पण आपणे अहिंसाने वरेला छीए आपणे करी सकता नथी अने आपणे एटला बधुं आकरुं पगलुं पण न भरी शकीए, बाकी गांधी चिंता मार्गे आपणे सरकारने समजावुं ज पड़शे। पण मने एम लागे छे कि जो आपणा बधानी आ रजूआत छे अने सरकार सांभळशे तो आपणे आ रस्तो नहीं लेवो पड़े अने सरकार आपणने सांभळशे अने मदद करशे।